વડોદરાના છાણી અને આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેસ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ ગયા હતા. શમા કેનલ પાસે પાણીની લાઈનનું કામકાજ ચાલતું હતું તે દરમિયાન જેસીબીથી ખોદકામ કરવા જતા ગેસ લાઈન તૂટી પડી હતી, જેના કારણે શમા ટીપી 13 અને છાણી વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. ગેસ પુરવઠો બંધ થવાના કારણે ગૃહિણીઓ અને નોકરિયાત વર્ગને વધુ મુશ્કેલી વેઠવી પડી હતી. નોંધપાત્ર વાત એ છે કે આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ ગેસની નવી લાઈન નાખવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા જ આ લાઈનનું મોટું નુકસાન થવા પામ્યું છે. ગેસ વિભાગના અધિકારીઓએ ગેસ લાઈન રિપેર કરવાના સમા કેનાલ વિસ્તાર છે અને અમને ફાયર બ્રિગેડનો કોલ મળેલો કે અહીંયા રીતે વરસાદી કાચની કામગીરી દરમિયાન લાઈન તૂટી છે, તમે આવીને બંને વાલા આઇસોલેટ કર્યા છે અને આગળની કામગીરી હાથ પર ધરી છે. આ ગેસ કેટલા ઘરોને ગેસ પૂરું પાડતો? 1500 થી 2000 કનેક્શન બંધ થયા છે. તમે અહીંયા આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ હતી? આપણ ગેસ નીકળતો હતો, પછી આવ્યા પછી બંને વાલ બંધ કરી દીધા છે અમે અને આગળની કામગીરી હાથ પર ધરી છે. શું નામ આપનું? પિયુષ માછી. આજ રોજ સવારે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને 10 વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે છાણી કેનાલ રોડ પર પ્રીત પાર્ટી પ્લોટ પાસે જે ડ્રેનેજ લાઇનનું ખોદકામ ચાલુ હતું તે દરમિયાન જે ગેસ લાઇન ત્યાંથી પસાર થતી હતી એની અંદર જીસીબીનું કટઓફ વાગી જવાથી તેમાં લીકેજ થઈ ગયું છે એવો કોલ મળતા ઘટના સ્થળે સ્ટાફ લઈને દોડી આવેલ અને આજુબાજુ જ્યાં કોઈ આગ ના લાગે એની અમે લોકો સાવચેતી રાખેલ હતી. અહીં આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ? એ લાઇનની અંદર 3 કેજીનું પ્રેશર હતું અને અવાજ બહુ વિકરાળ સ્વરૂપ હતો. તાત્કાલિક ધોરણે અમે ગેસ લાઇનવાળાને જાણ કરી અને ગેસ લાઇનને બોલાવી લેવામાં આવેલ છે. શું નામ આપનું? KR બારિયા સબ ઓફિસર.